જય શ્રી કૃષ્ણ ગુજ્જુ પરિવાર ચેનલ યુટ્યુબમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણી ભારતીય સંસ્કૃતિમાં ધર્મ એ એક વટવૃક્ષ છે જેમાં ભક્તિ આરાધના અનુષ્ઠાન યજ્ઞ વ્રત વગેરે એની શાખાઓ છે ધર્મનું વટવૃક્ષ સદા હર્યું ભર્યું રહે એ માટે આપણા ઋષિઓએ તેની તમામ શાખાઓના જતન માટે વિવિધ ઉપાયો પણ ધર્મસંગત તરીકે સૂચવ્યા છે તમામ સમસ્યાનું સમાધાન અનેક વ્રત મહિમા દ્વારા ઋષિઓએ આપણને સમજાવ્યું છે આવા વ્રતમાંનું એક વ્રત છે એકાદશી વ્રત વર્ષની કુલ ચોવીસ એકાદશી આવે છે અને અધિક માસની બે એકાદશી એમ મળીને કુલ છવ્વીસ એકાદશી આવે છે એમ દરેક એકાદશીના અલગ અલગ નામ મહિમા અને ફળ બતાવવામાં આવ્યા છે આવી જ એક એકાદશી જેઠ મહિનાના સુદ પક્ષમાં આવે છે જેને નિર્જલા એકાદશીના નામે ઓળખાય છે તમામ એકાદશીનું ફળ આ નિર્જલા એકાદશીનું વ્રત કરવાથી મળે છે આ પુણ્ય પ્રભાવશાળી વ્રત પાંડુપુત્ર ભીમે મહર્ષિ વ્યાસના સૂચનથી કર્યું હતું તેથી આ એકાદશી ભીમ અગિયારસ તરીકે પણ ઓળખાય છે મહાભારતના વન પર્વની આ કથા છે જુગારમાં સર્વસ્વ હારી ગયેલા પાંડવોને દ્રૌપદી સહિત બાર વર્ષનો વનવાસ અને એક વર્ષનો અજ્ઞાતવાસ નક્કી થાય છે શ્રી કૃષ્ણની સલાહથી આ કપરો સમય પાંડવોએ વનમાં ઋષિઓના સહવાસમાં વિતાવવાનું નક્કી કર્યું જેથી મનમાં વ્યાપેલો સંતાપ હળવો બને આમ છતાં પણ પાંડવોને વનમાં અનેક પ્રકારના કષ્ટોનો સામનો કરવો પડતો કષ્ટો અને પાંડવો એકબીજાના પૂરક બની ગયા વનવાસ દરમિયાન પાંડવો કામખ્ય વનમાં આવી મહર્ષિ વ્યાસને મળે છે મહર્ષિ વ્યાસ પાંડવોના પિતામહ હતા એટલે એક પારિવારિક નાતો હતો વ્યાસના શરણમાં આવીને તેમણે આવી પડેલા દુઃખ હળવા થાય અને મનની શાંતિ હેતુ પ્રાર્થના કરી કે હે પિતામહ અમે તો આપના સંતાનો છીએ અમારો સંતાપ દૂર થાય એવો કોઈ ઉપાય અમને બતાવો દુઃખી પાંડવોને વ્યાસે કહ્યું કે હે પુત્રો સુખ દુઃખ તો મનુષ્ય જીવનનો એક ભાગ છે જે દુઃખ સખન કરે તે સુખનો અનુભવ કરી શકે અને દુઃખથી સંતાપ પ્રગટે તે સહજ પણ છે માટે સંતાપ હરવા માટે હું તમને એકાદશી વ્રતનો મહિમા અને તેના ફળની કથા કહું છું પછી કહ્યું કે તમામ એકાદશીનું વ્રત કરી ઉપવાસ કરો વ્રતના પ્રભાવથી તમારો સંતાપ દૂર થશે પાંડવોએ વ્યાસની વાત સ્વીકારી લીધી પરંતુ ભીમને ઉપવાસની વાત કઠિન લાગી એમણે કહ્યું હે પિતામહ મારામાં રહેલો વૃક નામનો અગ્નિ મને અકળાવે છે અને અન્ન વગર તૃપ્ત થતો નથી તમામ એકાદશીનું વ્રત અને ઉપવાસ કરવા મારા માટે બહુ જ કઠિન છે માટે મને કોઈ એવું વ્રત બતાવો કે જે કરવાથી મને તમામ એકાદશીનું ફળ પ્રાપ્ત થાય વૃકોદર ભીમની વાત સાંભળી વ્યાસે કહ્યું તું માત્ર વ્રત કરી અને જળપાન કર્યા વગર કરીશ તો તને તમામ એકાદશીના વ્રતનું ફળ પ્રાપ્ત થશે મહર્ષિ વ્યાસની વાત ભીમે સ્વીકારી જેઠ સુદ એકાદશીનું વ્રત કર્યું આથી આ એકાદશી ભીમ અગિયારસ તરીકે પ્રસિદ્ધ થઈ વળી ભીમે આ એકાદશીના વ્રત દરમિયાન એકટાણું કર્યું પણ જળપાન ન કર્યું તેથી આ એકાદશી નિર્જલા એકાદશીના નામે ઓળખાય છે મહાભારતમાં આ એકાદશીના ફળ મહિમા વિશે મહર્ષિ વ્યાસે કહ્યું છે કે આ દિવસે નદી સ્નાન કરી ઈષ્ટદેવની પૂજા કરવી એકટાણું કરવું પણ જળનો ત્યાગ કરવો અને વ્રત દરમિયાન સતત હરિસ્મરણ ઈષ્ટદેવનું સ્મરણ કરવું તથા ભૂખ્યાને ભોજન કરાવવું આ રીતે આ એકાદશીનું વ્રત કરવાથી ધન ધાન્ય સિદ્ધિ આયુષ્ય આરોગ્ય સંતતિ અને વિજય પ્રાપ્ત થાય છે ભીમે અને તમામ પાંડવે વ્યાસ સૂચિત આ વ્રત કરીને તમામ ફળ પ્રાપ્ત પણ કર્યા આથી આજે પણ લોકો આ એકાદશીનું વ્રત કરે છે આપણે સૌ આ એકાદશીનું વ્રત કરી ઈશ્વરને પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર પાંડવોની જેમ અમને પણ ફળ આપો અને અમારા સંતા ભરો જય શ્રી કૃષ્ણ